હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે છે અમારો ડે ટુ દુબઈમાં અને બહુ જ ટુ મચ વરસાદ ચાલુ છે. સવારનો ચાલુ છે, રાતનો ચાલુ છે. આપણે લોકો રાત્રે ઘરે આવ્યા ને ત્યારનો વરસાદ ચાલુ છે. હજી સ્ટીલ આમનો જ આવે છે અને અત્યારે અમે લોકો નીકળ્યા છીએ ચાર એક જ મહિના, પણ અહીંયા બધા એવું કે 4:32 નીકળ્યા છીએ. મે બી ત્યાં ઇન્ડિયામાંથી આવ્યા છે અત્યારે નાઈટ નો વ્યુ સારો હોય છે અને અમે તો અહીંયા મીના બજાર માં રોકાણા છીએ એટલે અત્યારે નીકળ્યા છે. એટલે મેં કીધું લાવ હું થોડુંક બતાવી દઉં બધાય ને. અહીંયા જો માલાબાર સત્યમ આ બધા ગુજરાતી છે આપણા. ઘણી બધી શોપ છે એ વધારે પડતી ગુજરાતીની જ છે અને બધા મીના બજારના વધારે વખાણ કરતા હોય છે. તમે કોઈ સાંભળ્યું હોય અથવા ન સાંભળ્યું હોય તો કહી દઉં કે ચાલો અમને કોઈ લોકો અહીંયા મળી ગયા છે. અને મારા બધા વ્યુઅર્સ છે ને, વો જો વ્યુઅર્સ છે ને મેરા, વો સબ ગુજરાતી લોગ હે. તો આપ હિન્દી જેઠાલાલ વાલે, જેઠાલાલ આઓ, જેઠાલાલ ઓર અનુપમા વાલે. હેલો હેલો, પાકિસ્તાન ઇન્ડિયા ભાઈ ભાઈ. ઓર આપ કહા સે હો? પાકિસ્તાન સે. અચ્છા, પાકિસ્તાન સે. હમ ઇનકે બહોત બડે ફેન હે. મેં વિડિયો દેખ કે ઇનકે પાસ. થેન્ક યુ સો મચ ભાઈ. ઓકે, અભી ચેનલ કા નામ બતા દેના. યસ, કિશોરી વ્લોગ સર્ચ કરના. યે યાર બ્લાસ્ટ અને દુબઈ માં કાલ રાત નો વરસાદ ચાલુ છે અને અહીંયા જો પાણી ની સમસ્યા તો છે જ. કેટલું બધું પાણી ભરાઈ ગયું છે એટલે આપણે છે ને ઇન્ડિયા વાળા ઘણી વાર એવું કહેતા હોય કે અમારે પાણી ભરાઈ ગયું, અમારે આમ અમારે તેમ. પણ થોડી થોડી પ્રોબ્લેમ તો બધે હોય જ છે જો તમે. અને એટલું ઠંડુ પાણી છે ને કે વાત જ ન પૂછો. અને અહીંયા છે ને આવું તળાવ છે જેમાં બેસી અને ઓલી સાઈડ ગોલસુક માર્કેટ છે અને આ હુડકોમાં બેસવાનો ચાર્જ 1 કા 2 દિરામ જેવું હોય છે. તેમ છતાં હું હમણાં ટિકિટ લઉં ને એટલે તમને બતાવું. આ ઓલી સાઈડ ગોલસુક માર્કેટ છે કે જે બહુ વખણાય છે દુબઈમાં સ્પેશિયલ, ત્યાં હું જાઉં છું. રોવાય નહીં હવે જો અમારા ફદાબેન બહુ બોટમાં બેસતા બીવે છે કારણ કે હમણાં વડોદરામાં એવો કિસ્સો થઈ ગયો એટલે. પણ હું એને કહું છું કે હું બીવાય નહીં. હાલો રોમાં જો બધા હમ ધોવે રોમાં રોમાં. You have a life jacket? Please give me. It's small, no, it's not that comfortable. No, row why not? You can go there. Why is going it? What she want to go? Why did you come here? Please don't go. Dede life jacket go. Dede, please. Bus? Bus? Aba wa dik lage tha. અમારા બધા બેન લાઈફ જેકેટ પહેરીને બેસી ગયા છે અને દાંત કાઢતા નથી, બહુ ફૂલ ટેન્શનમાં છે. અમે બોટમાં બેસી ગયા છીએ, જઈ રહી બેન. તમને બોટમાં બેસવાનો અનુભવ કેવો રહ્યો? અનુભવ તો શું કહું યાર, કઈ વાંધો નથી એવો ને. વાંધો તો નથી. હું પેલા આવી હતી ત્યારે મેં અહીંયા છે ને ઘણા બધા વિડીયોઝ ઉતાર્યા હતા ને સામે છે ને રોલેક્સ ની કંપની છે. જો તમે રોલેક્સ ની ઘડિયાળ ઘણા બધાને વોચ જો કે ગમતી જ હશે. મારી પેલા આવી ત્યારે મારે વિડીયોઝ ઉતારવો એડજસ્ટ ન થયું. બીકોઝ મારી પાસે કોઈ પ્રોપર હતું નહીં કે જે મને વિડીયો સરખી રીતે શૂટ કરી દે. એટલે હું સેકન્ડ ટાઈમ આવી છું મસ્ત મજાનો વિડીયો કરું તમને બધાને.
બાજુ આખો દુબઈ બતાવું એવી મારી ગણતરી છે. તો બંને દુબઈમાં જેટલા પ્લેસની હું વિઝિટ કરીશ એટલા બધા પ્લેસનું હું તમને કહીશ ને. અત્યારે અમે જે બોટમાં બેસીને આવ્યા તો એમાં છે ને અમારી પાસેથી એક એક દીરામ જ લીધા છે પૈસા. એટલે પેલા બે દીરામ કહેતા હતા, પછી અહીંયા છે ને એવો નિયમ છે હાલો તો કે તમને પ્રાઇસ કહીએ ને પછી એનાથી તમારે ઓછું કરાવવાનું. ટૂંકમાં આપણે કેમ કહી કે 200 રૂપિયાની વસ્તુ હોય તો આપણે કેમ કહી કે અમે 150 દઈ દઈએ હાલશે એમ. કોઈ તમે લોકો અહીંયા આવો દુબઈ તો ગમે એ વસ્તુ લેવા જાઓ એટલે એકવાર તો ઓછું કરાવું જો, કારણ કે અહીંના અહીંની કરન્સી આપણાથી ઊંચી છે તો જેટલા જેટલું બને એટલું આપણે બચાવ કરવાનું હોય ને એટલા માટે. જો બધા બેન શું છે આ બેન કેપ છે લેવી છે સારી લાગે છે? ના ના બાવ જેવી લાગે છે. તો અમે હવે પહોંચી ગયા છીએ ગોલસુખ. ગેટ નંબર 1 ઓલી સાઈડ છે અને આ છે ગેટ નંબર 2 જ્યાંથી અમે એન્ટર થઈ છીએ. આપણે જેમ સોની બજાર છે ને એમ દુબઈમાં તમને બધાને ખબર છે કે આખા વર્લ્ડમાં દુબઈનું સોનું બહુ પ્રખ્યાત છે. અને આ છે દુબઈની, આપણે જેમ રાજકોટની સોની બજાર છે ને આ દુબઈની સોની બજાર છે. માંડવી જ્વેલર્સ, ઘણા જ્વેલર્સ શો છે. આપણે જેમ જ્વેલર્સો હોય છે એવી રીતે અહીંયા નથી, અહીંયા જો ડેમોમાં બધું રાખ્યું હોય છે. બધા અહીંયા બધું સોનાનું છે, હું તમને બતાવું બધું ગોલ્ડ જ છે, ઓલ ઓવર ગોલ્ડ. તલવાર છે, બધું ગોલ્ડ. અહીંયા બધા પહેરતા જ હોય છે તો નથી ખબર બધાના ફોટો નહીં આવતો હોય તો. અમે ગોલ સુકાવ્યા છીએ અને આજે અહીંયા સોનાનો ભાવ બહુ વધારે છે, 58,600 અને આપણે ઇન્ડિયામાં 61,000 છે. તો મને એવું હતું કે મમ્મી પપ્પા આટું કંઈક લઈ જાઉં પણ રેટ જરાક વધારે છે એટલે હવે અત્યારે પોસ્ટપોન કર્યું છે પણ નેક્સ્ટ ટાઈમ જોઈશ. પહોંચવાની શક્યતા, બાપ રે. અને આજે અમે ગોલસુખ ગયા હતા તો ત્યાં અમને બધા કહેતા હતા કે લાઈફમાં પહેલી વાર સોનાનો ભાવ આટલો આવ્યો છે. હવે મારે શું સમજવું, આમાં કઈ ખબર જ નથી પડતી. એરપોર્ટે અમે છે ને દુબઈ આવ્યા ને ત્યારનું આવું જ થાય છે. જો એરપોર્ટેથી મારી મમ્મીને બીપી લો થઈ ગયું હતું તો એની અમે હજી ઇમિગ્રેશન ને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, ફ્લાઇટમાં બેસતા હતા અને એને મારે પાછી રાજકોટ મોકલી દેવી પડી. પછી મારી ફ્રેન્ડ અમને લેવા આવી, અમે ટર્મિનલ 1 હતા અને એ 2 વહી ગઈ અને ત્યાં 1 કલાક ઊભી રહી. પછી અહીંયા આવીને બીજો શું વાંધો આવ્યો હતો, અહીંયા આવીને બીજો શું વાંધો આવ્યો? હા પછી 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 અમારે છે ને આજે ડેઝર્ટ સફારી જવાનું હતું તો દુબઈમાં એટલો વરસાદ આવ્યો ને કે 4:30 વાગ્યા સુધી વરસાદ બંધ જ ન થાય. પછી અમે હિંમત હારી ગયા અને મેં એવું વિચાર્યું કાંઈ વાંધો નહીં, આજે આપણે ફરવાનો જ જવું, આપણે ગોલસુખ માર્કેટ જોઈ આવી અને આપણે કાંઈ સોનું ગમે તો ખરીદવાની ગણતરી હતી તો વળી અહીંયા ગયા અમે. તો અમે અહીંયા ગયા ને એકાદી બે દુકાનમાં જઈને પૂછ્યું ને તો એ લોકો અમને એવો જવાબ દીધો કે તમે ગુજરાતી છો, એટલે અમે એમ કીધું હા. તો કે અમે તમને એક સાચી સલાહ આપી, મેં કીધું હા. તો કે અત્યારે જે સોનાનો ભાવ છે ને એ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ દુબઈમાં આટલો સોનાનો ભાવ થયો છે, બાકી ક્યારેય નહોતો. એટલે અમને તો એમ થઈ ગયું ઓહો આમાં શું સમજવું.
અમારા પગલા નથી હારા ઓ દુબઈમાં હે ને. હવે બીજો કઈ વાંધો આવ્યો હે? કઈ યાદ બાદ હોય એવું ખરી? અહીંયા શું છે? એ તો એક્સટેન્શન કરેલું હશે એરમાં. એ કેમ કાઢવાનું નહીં બતાવ્યું? તો અમને આટલા અનુભવ થયા છે અત્યાર સુધીમાં. અને આપણે તો તમને બધાને ખબર હશે કે આપણે તો ગુજરાતી હોય આવું બધું કામ બગડતું એટલે છેલ્લે હું વાત કરી. આપણે માંદા પડી તો આપણે એમ કંઈક નજર લાગી ગઈ, અને આપણા કામ ન થાય તો આપણે એવું જ કંઈક નજર લાગી ગઈ. અને એ મારા ફ્રેન્ડ, એના મમ્મી, એના પપ્પા તો નથી એક વાર ભાઈ લાગુ બિચારા. અને આ ભદો, એ બધા એવું કહે છે કોકની નજર લાગી ગઈ. હા તમે મને કોમેન્ટમાં કહેજો કે કોકની નજર જ લાગી હશે કે બીજું કાંઈ હશે. અને અમે ડે ટુ ડેના વ્લોગ મૂકશું જ્યાં જ્યાં જઈશું, ત્યાં તો મારા વ્લોગ જોતા રહેજો.